ॐ नमः सुदेव्यः ॐ नमः सुदेव्यः ॐ नमः सुदेव्यः आतं बने परमात्माहो शान्तिसारे देश मे हे देश न सरोदये

આપણા હાથોમાં ક્રમે કરીને આવશે ઓગણીસો ને છોતેર માં થયેલા પ્રવચનો એક વિચાર આજે વારંવાર આવ્યા રાખતા હતા પંદરમી વારના પ્રવચનો માં છોતેર છે એટલે છાસઠ સદસઠ માં એના પછી આ સત્તર અઢારમી વારના પ્રવચનો જયારે ચાલતા હોય તે કાળના અપૂર્વ પ્રવચનો છે એક તરફ સમયસાર બીજી કોમાત્ પ્રકાશ જેવા અપૂર્વ ગ્રંથો ઉપરના અધ્યાત્મના મૂળ ભાવો ગુરુદેવ સ્ત્રી એટલા ઊંડાણથી ખોલે છે એક વાક્ય પણ જો ગુરુદેવ નું છૂટી જાય ઉપયોગ જરીક પણ હટી જાય સાંભળવા સમજવાથી એવા અપૂરું પ્રવચનો છે આ કેમ કે મૂળ ગાથા ટીકા બધું જ ગંભીર છે યોગિંદુ દેવની મૂળ ગાથાઓ મૂળ શાસ્ત્ર ગંભીર છે જ પણ ટીકાકાર બ્રહ્મદેવ દૂરી ટીકા એટલી ગંભીર છે એની ટીકા હોય સંસ્કૃતમાં હોળી પાછા પંડિત દોલતરામજી એ વિશેષ ભાવાર્થ અન્વયાર્થ સાથે બાર પંદર વીસ લીટીમાં લખે એનું કેવું જ શું સમયસર આવે છે હે વીતરાગી ભગવાન સર્વજ્ઞ ભગવાન તમારો અનેકાંતમે વસ્તુ સ્વરૂપ કેવો છે અદભુતાત અદભુતમ અદભુત થી પણ અદભુત છે પરમાત્મ પ્રકાશ મૂળ શાસ્ત્ર મૂળ શાસ્ત્ર જે મૂળ પરમાત્મ પ્રકાશ અપભ્રંશ ભાષામાં લખેલી રચના એ અદભુત બ્રહ્મદેવદ સુધીની લખેલી ટીકા લખેલી ના થયેલા એ અદભુત થી પણ અદભુત અદભુત આદભુત બધું જ અદભુત હવે આપણે સાંભળનાર ની જો પાત્રતા હશે તો આપણે અદભુત થી પણ અદ્ભુત પણ સમજીએ સમય જવાના પ્રયોજને સાંભળીએ સમજીએ તો બાકી આજે જેમ કીધું સાંભળવા મળે એમાં શું છે બોલે ને આજે સાંભળવા મળ્યું એમાં કઈ દાળિયા વળવાના નથી મળ્યું એ મળ્યું સાંભળવા માટે ત્યારે તો ગુરુદેશ એવું બોલ્યા કે સાંભળવા મળ્યું એ તો વિકલ્પ થયો એનાથી લાભ થાય એકસો ને એકાવન નંબરના પાને પૂછો મનુષ્ય ગતિ મળે સાંભળવાનો લાભ મળે કેવા શ્યો છે હા જીવોના કોઈ અન્ય જીવોના શલ્યો નથી આપણા શલ્યો છે હમણાં જે અમે થી આવ્યા ગઈકાલ થી જે તે જગ્યાએ લોકો પહોંચ્યા અમદાવાદ જ્યાં જે આવ્યા જમવાની વ્યવસ્થા સારી થઈ ભક્તિ બહુ સરસ થઈ દર્શનનો અમે તો જીવનમાં પહેલી વખત ગયા હતા આમાં એવું લાગે જાણે કે બધાએ અભિનંદન પાઠવવા માટે ખડે પગે ઉભા છે આ વાત સાંભળી એટલે બધી મનુષ્ય મનુષ્ય ગતિ મળી ત્યારે એને મોક્ષ નું સાધન થયું બોલો એવી માન્યતા ગુરુદેશ શ્રી કહે છે મનુષ્ય ગતિ થઈ અને ત્યારે એને સાંભળવાનો મળ્યું ઓહો હો અને ધર્મ થયો શું થાય એવી માન્યતા દુનિયાની ખ્યાલમાં આવે છે અહીંયા તો કહે છે કે ચારે ગતિઓથી ભિન્ન આત્મા છે ચાર પાંચ બધા ન્યાયો બહુ મગજમાં ફરે છે ચિત્તમાં વારંવાર આખા પ્રવચનમાં સમય સારજીમાં એમ લખ્યું ને કે ભગવાન દેખાડીશ સાક્ષાત ઉપાદેય વાળો બોલ એક દેખાડી ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ શબ્દાર્થ નયાર્થ મતાર્થ આગમાર્થ ભાવાર્થ સમયસારજી ની પહેલી ગાથા દરેક ગાથા અને દરેક પ્રકરણમાં પાંચ પ્રકારના અર્થો વડે જ સમજવા જોઈએ એની નોંધ ગઈકાલે ગુરુદેસ લીધી હતી એના જ ક્રમમાં જે છેલ્લે મૂળ ગાથામાં ત્રેસઠ મી મૂળ ગાથામાં ચાર બોલ હતા પકડા ને ચાર બોલ એની જે રજુઆત છે ને એ બહુ ગજબની છે

વાંચો તો પકડાય એવું છે પહેલો બોલ છે પાંચ ઇન્દ્રિયોથી રહીત બીજો બોલ છે મન થી રહિત પણ સીધી ભાષામાં એમને લખ્યું કે મન મનથી રહિત શુભાશુભ સંકલ્પ વિકલ્પો જે ખાન છે એવું જે મન એનાથી રહિત

દુઃખ આપનારા એવા દુઃખ દાહ મેં બહુ બારીકાઈ થી જોયું એમાં બેન શેલાબેન કદાચ તમારું ધ્યાન ગયું હોય ટીકામાં દુઃખ દાયી એવો શબ્દ નથી દુખ દેનારા દુખ દાતા એવો શબ્દ નથી સંત દુઃખ દાહાશ એમ સંસ્કૃતમાં લખેલો છે જો તમને એની ચોથો જે બોલ હતો ને ચોથા બોલ સંસ્કૃત અંશ વાંચીને બતાવું એકસો એકતાલીસ ચોથી પાંચમી લીટીમાં એ છ તત્વ અનુભૂતિ વિલક્ષણા સમસ્ત વિભાવ પર્યાયા એ તો ઓલો ત્રીજો બોલ છે પાંચ ઇન્દ્રી પછી મન અને પછી આ સુખ દુઃખ હવે वीत राग परमानंद सुखामृत प्रतिकूला जो भाषा जो वीत राग परमानंद सुख रूपी अमृत प्रतिकूल बराबर एनो कोई किनारो कूल किनारों किनारो थे कोई नथी समस्त चतुर्गति संतापा भाषा जो समस्त चार गति रूपी संताप હવે આ સંતાપ શબ્દ તો આપણે સર્વ સામાન્ય વ્યવહારમાં પણ વાપરીએ છીએ ઉદયની વિચિત્રતા આવે એટલે આપણે તરત જ સંતાપ અનુભવીએ ખ્યાલમાં આવે છે સંતાપ એટલે દુખો દુખ દાહા ચિત બરોબર અહીંયા જો દુઃખ દાહા ચ ઇતિ દુઃખ દાહ એમ લખેલ છે આનો ખરેખર સરળ અર્થ એવો છે દાહ એટલે શું થાય દહન દાહ્ય છઠી ગાથામાં આવે ને સમય એટલે બાળવા લાયક દહન એટલે બાળવું દાહ દાહ દાહક બાળનારા દાહ એટલે તો અગ્નિ થાય અહીંયા દુઃખ દાહ એટલે દુઃખરૂપી અગ્નિ એમ દુઃખરૂપી અગ્નિ સંતાપ એટલે સમસ્ત બધા જ ચારે ગતિઓના સંતાપ કે દુઃખો કેવા છે અગ્નિ છે બસ એટલો જ એનો અર્થ છે પણ દોલતરામજી એનો અર્થ એવો કર્યો પકડાય છે વાત મારી વાત સમજાય છે એટલે હું પહેલેથી જ કેતો આવ્યો છું સંસ્કૃત ટીકામાં ખાસ જોવાનું હિન્દી માં વળી પાછું જોવાનું ગુજરાતી માં તો એ ઘણું બધું મૂલ માલ છે જ નહી દિલથી કહું છું દોલતરામજી નું જે હિન્દી છે એનો બધો ગુજરાતી માં અનુવાદ નથી એટલે એને ભરોસે તો રહેતા જ નહીં ઘણું બધું ગુમાવશો શું સમજાય છે હ એમાં તો કેવળ ભાવાર્થ વાળો અંશ માં લીધેલું છે ગુજરાતી તમે જો તમારું ધ્યાન ગુરુદેવ છે હિન્દી વાંચે છે કે ગુજરાતી વાંચે છે કેમ વાંચતા હશે ભારતી બેન હિન્દી દોલતરામજી નો ભાવાર્થ વાંચે છે ભાવાર્થ એટલે ટીકા વચનિકા દોલતરામજી ની વચનિકાને આધારે ગુરુદેવશ્રી વ્યાખ્યાન આપેલા છે ગુજરાતી નથી વાંચતી

મીઠી નિંદર લેતા લેતા નહિ સાંભળવું અપભ્રંશ ગાથા જોવી સંસ્કૃત ટીકા જોવી એક વાર નહીં દસ વાર વાંચવી સાથે ગુરુદેશ્વર ના વ્યાખ્યાન વખતે દોલત રામજી ની વચનિકા વાંચવી અને પછી ગુરુદેશ્વરી ના શબ્દે શબ્દ બહુ ધ્યાનથી સાંભળવું પછી મેળ કરવા ચલો એક બહુ માર્મિક વાત હમણાં કહેતો તો આપ સૌને સમયસારજી માં શું લખ્યું છે એકત્વ વિભક્ત ભગવાન આત્માને હું દેખાડીશ અપણો સવિ હવેણ હું દેખાડીશ જદી પ્રમાણમ જો હું દેખાડીશ તો પ્રમાણ કરજો જદી ચૂકે જ છલમ ન જો હું ચૂકી જઈશ તો છલ ગ્રહણ નહીં કરો અમૃત ચંદ્રાચાર્ય દેવે લખ્યું છલ ગ્રહણ કરવામાં જાગૃત નહી જાગૃત હોય રાજુભાઈ હા પંડિતજી પૂજા કરાવવા માટે કોને કહીને ગયા એમાં જ જાગૃત છીએ આપણે પૂજા થઈ એમાં જાગૃત નથી તું બાજવા માટે મંદિરે આવે છે કે ભગવાનની આરાધના કરવા માટે મંદિરે આવે છે હા

બાજવાનું તો ઘરે હોય મંદિરે બાજવાનું હોય તો મારા મીલાઓ સંતોષ સહારા શરણે જો निज आत्म को लख पाए हैं निज आत्म को लख पाए हैं शरणी जो भी आए हैं निज आत्म को लख पाए तू तो वाद विवाद करवा मटे आवे सदा संकल्प विकल्प ने यहां विभाव भाव की दू चार बाब तो थे ઇન્દ્રિયો થી જુદો મન થી જુદો વિભાવ ભાવો થી જુદો અને એમના ફળ સ્વરૂપે જે ચાર ગતિઓના સંતાપ છે દુઃખો એનાથી જુદો ની વાત હું વારંવાર કહું છું એકત્વ વિભક્ત સ્વ સ્વસ્વભાવથી જ્ઞાન ભાવથી એકત્વ વેદ

બીજો હે તત્વ અને સાક્ષાત ઉપાદે તત્વ ઉપાદેય સાક્ષાત આજનો પ્રવચન એટલે અન્યત્વ ભાવના કઈ ભાવના અન્યત્વ ભાવના સમસ્ત સંસાર શરીર અને ભોગોથી ભિન્ન ભગવાન આત્મા આવ્યા ને એમાં ઇન્દ્રિયો આવી ગયા મન આવી ગયું इंद्रियों ने मोथी आने मन ना आलंबे जे विभाव भावों ने सत्वारे विषय भोगों ने भोगवे अने चार गतियों ने बधारे क्यों की दू ते तो मुझे आखो जे बोले हो बोलो हूँ तो ही बोली नहीं सको चिंता नहीं करता पकड़ जो चार पॉइंट बोलो छु पांच इंद्रियों ने मोथे मन ना आलंबे बेथया बोल जे संसार शरीर ने भोगो प्रति ना मोह राग देशादिक विभाव प्रत्येना संकल्प विकल्पों ले मन न आलंबे पांच सो पोते अतिद्रीय स्वभाव हुआ चता पांच इंद्रिओे मन न आलंबे સંસાર ભોગો પ્રત્યે જેટલા ચારે ગતિઓના તાપ સંતાપ આ ચારે થી જે ભિન્ન ભગવાન હાથમાં છે તે સાક્ષાત ઉપાદી છે પણ કહેવા માટે માત્ર નથી પરમ સમાધિના કાળે ઉપાધિના કાળે નહી ચાર ગતિ મન ઇન્દ્રિય અને વિભાવ ભાવ બધા અસ્ત પામે છે પેલા મને બતાવો સમજાય છે આટલો સમજાણો બસ એ આજનો પ્રવચન છે આખો આજનો પ્રવચન આજના પ્રવચનમાં એક જ દ્રષ્ટાંત આવ્યો આગમનો પચાસ થી પંચાવન ની ગાથા થી બોલ્યા પ્રવચન સાર સાર છે પચાસ થી પંચાવન ગાથા સમયસાર ઓગણત્રીસ ભાવો વાળી જે ને ગાથાઓ એનો સંદર્ભ આપ્યો આજે શું સમજાણું કઈ નહી આંખે બંધ કરી આંધળે આંધળું જો કામ કરીએ ને કઈ નહીં સમજાય એક જ ગઈકાલના પ્રવચન માં આઠે કર્મો આઠે કર્મો નું નિમિત્ત પણ જીવના આઠે ગુણ નું અશુદ્ધ ઉપાદાનપણું શું કીધું આઠે દ્રવ્ય કર્મોનું નિમિત્ત પણ ખરેખર ત્યાં પર્યાય ગુણો એટલે ગુણો નહીં પર્યાય એમનો અશુદ્ધ ઉપાદાનપણું નિમિત્ત થી નિરપેક્ષ અશુદ્ધ ઉપાદાન ની સ્વાધીનતા ખ્યાલમાં આવ્યું એનું પરિણમન એનામાં કેવી રીતે સ્વતંત્ર સ્વાધીન છે એને માટે કાર્તિકા બે વખત કર્મો ને લીધે કર્મ જનિત છે એમ કરીને એનો દાખલો આપ્યો નિમિત્તના સંદર્ભમાં ત્રણસો આઠ નવ દસ અગિયાર સમયસારની ગાથાઓ ક્રમબદ્ધ બાળી સરુદ્ધ જ્ઞાન ની ગાથાઓ તેના સંદર્ભમાં જમજસિ જમી દેશે जय द्रविनो जय क्षेत्रे जय काले जय बावे क्रमबद्ध पर्यायना सिद्धांत काललब्धि माटे रेलेवेंट ई कार्तिकयान प्रेक्षाने बीजी वक्त गई काले गुरुदेव श्री याद करे 11वी गाथा आज बीजी आज याद करे गई काले याद करे अब अवतारत्व वाला प्रकरण मा <laughs> બહુ અદભુત એવા આગમ પ્રમાણો સાથે જો ગઈકાલના પ્રવચન ગજબનો ન્યાય આવ્યો હતો પ્રવચન એટલે આગમ વાળો યોગ નહીં ગઈકાલે પરમ દિવસે પરમ દિવસે કરણાનયોગ યોગના એક બહુ મોટા માથા માથા વાત શું આવી ખબર યોગ વિના પૂરું જ્ઞાન નો ધારી શુક્લ ધ્યાન ચડી ન શકે હાય 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 સૌથી પહેલી વાત તો એનો કરણાન યોગ નો પાગલ ક્ષ મને મગજમાંય કર્ણાન છે બેન શ્રેણી શુદ્ધિ ની વૃદ્ધિ નું નામ છે શુદ્ધિની વૃદ્ધિ દ્રવ્યાન યોગ નો વિષય છે એ દ્રવ્યાન યોગ નો અધ્યાત્મ નથી અધ્યાત્મ નો વ્યવહાર છે શું કીધું એ અધ્યાત્મ નો વ્યવહાર છે અધ્યાત્મ નો આગમે નથી આગમે નથી અધ્યાત્મ આગમ હોય જ નહીં અધ્યાત્મ નિશ્ચય અને વ્યવહાર હોય અને અધ્યાત્મ પરમ અધ્યાત્મ હોય બસ ઈ સિવાય કઈ નઈ હોય સમજો આ વાતને ક્રિયા વિશેષમાં આપણે ચડીએ ને જેમ ક્રિયાનો પક્ષ પાત થાય એના વગર તો થાય જ નહીં એના વગર તો થાય જ નહીં જેમ ક્રિયાનો પક્ષ પડે એમ અનુયોગોનો પણ જીવને પક્ષ પડે માર્ગ પક્ષાતિક્રાંત થવાનો છે શું કીધું કે સ્વરૂપ અને સ્વભાવ પક્ષાતિક્રાંત છે ખ્યાલમાં આવ્યું હોશ નહી જીવો નહીં આત્મા શુદ્ધ છે સ્વભાવથી શુદ્ધ છે વ્યવહાર થી શુદ્ધ છે કે નિશ્ચય થી શુદ્ધ છે પ્રશ્ન સાંભળ્યો

નહીં સમજાય લાલચંદભાઈ લાલુભાઈ એ જે ભૂંદૂંદો તો સમજાય કેમ કે નિશ્ચય નહીં પોતે વ્યવહાર સાપેક્ષ છે નિશ્ચય નહીંથી શુદ્ધ છે એમ જે કહેવાય છે એ વ્યવહારની અપેક્ષા છે આત્મા તો સ્વભાવથી શુદ્ધ અભ્યાસ છે સીધી વાત છે ને હોવામાં નહીં ક્યાં લાગુ પડે મારી માં ઉભી હોય સામે તમે પૂછો મને એ વ્યવહાર થી માં છે કે નિશ્ચય થી માં છે ફળા કોને છે કે સામે વાળો ખરાજ માં તો માં છે એમાં વ્યવહાર અને નિશ્ચય લાગુ ના પડે હવે બોલો આત્મા નિશ્ચય તે શુદ્ધ છે કે વ્યવહાર શુદ્ધ છે જે બોલશો એ બધું ખોટું બોલશો કે પરમ સમાધિના કાળે જ સાક્ષાત ઉપાધે છે તે સિવાય તો બધો જ વ્યવહાર છે ઉપાધિ છે કીધું ને મેં હમણાં સમાધિ નથી તો પછી

जुदो एवं स्वभाव भाव अपना शुद्धात्म स्वभाव अपना शुद्धात्म तत्व वही परम समाधि के समय साक्षात उपादेय है समझाई छे शास्त्र में वाची ने उपादेय छे कहनार ने माटे उपादेय छे एम नहीं ગુરુદેવશ્રીને કહી માત્ર દેનારા ગુરુદેવ અમારા છે એના ગુરુદેવ નથી નું જે છે નું જે છે એને જે સમજે અને સ્વરૂપમાં સમાય એના ગુરુદેવશ્રી છે ખ્યાલમાં આવે છે સાક્ષાત ઉપાધિ જો પાન નંબર એકસો એકાવન ઉપર એમાં એમાં જે દુઃખ દાહ વાળી વાત આવી ને ચોથો બોલ દુઃખ દાહ એનો આ અનુવાદ છે આ જો યહ રાગ આગ દહે સદા જો કેટલો સરસ પર્ટિક્યુલર શબ્દ છે રાગ આગ દાહ લીધું કે નઈ એટલે મેં દાહ શબ્દ નો અર્થ અગ્નિ એમ ઈ વાત કરી મેં હમણાં અરે હું ક્યાંથી બોલું છું શું કામ આ વાત કરી સમજાય છે આપ સૌને મને શોખ નથી આ છડા નો સંદર્ભ તમને આપવા પણ આ છડામાં આવેલી પંક્તિ પરમાત્કાશને આધારે છે ત્યાગ તો ગાથામાં ઈસ્તો પાંચ ઇન્દ્રિય મન સંકલ્પ વિકલ્પ રૂપ મન અને વિભાવ ભાવ અને એના ફળમાં ચાર ગતિઓના દુઃખું સમજાય છે ચિર ભજે અનાદિ કાળ થી ભજતા રહ્યા ભોગવતા રહ્યા વિષય કશાય અબ તો ત્યાગ હવે તો છોડો હવે તો ત્યાગો માં આપો એમ નજ કેતા ઉત્તમ ત્યાગ ઉત્તમ દાન નહીં ત્યાગ છોડ તારે માટે સામે વાળા માટે કામ આવે એવી વસ્તુ હોય તમે કપડા આપો બીજાને ફાટેલા આપો કે સારા આપવા જોઈએ શું કીધું મા બાપ નો દાન થાય કે ત્યાગ થાય बोलो समाज नो दान थाए के समाज नो त्याग थे बोलो तो खरा, नो, धन नो दान खराय के त्याग हो त्याग, त्याग, त्याग कर पूछड़ी हारे होए अच्छा क પર્યુષણના દસ દિવસ છે સાવજ ભૂલી ગયો હતો કે હું રાજકોટમાં રહું છું બધા જ સંકલ્પ વિકલ્પોને બધા જ તાંતનાઓને મારી નાખ્યા બુદ્ધિપૂર્વક સમાધિ આમ જ સધાય છે ઉપાધિના ભૂત માથે વળગેલા હોય ખ્યાલમાં આવે છે પર્યાયની પામરતા છે પ્રભુતા માટેનો આપણો જન્મ છે પામરતામાં ભાવને વેડફવા માટે જન્મ નથી એટલું ધ્યાન રાખો પામરતા સેવવા માટે આવ્યું હતું ને ગરીબ કોણ કહેવાય કરોડપતિ અબજોપતિ ખરબોપતિ બધા દુઃખના દાળિયા દળનારા બધા દુઃખી સામે વાળા ને શૈલાબેન આત્માની ચિંતા નથી પૈસા વાળા કોણ અને ગરીબ કોણ એની ચિંતા છે ખ્યાલ માં આવે છે સાક્ષાત ઉપાધિ અદ્ભુત ચર્ચા છે આવી परीतीजो यह राग आग दहे सदा ताते समामृत सेइए चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बेइए बेइए मतलब विणो एम विणो एम के छ विणो कहां रचो पर पद में

બેટા બોલ ભણાવનારા ટીચર પૂછનારા મમ્મા બાળક પપ્પા કહે છે કે નઈ હું સ્કૂલે ભણાવનારા તમે શ્રી આ એટલે પૂછનારા મમ્મા અને આ એટલે પપ્પા ત્રણેય માંથી અર્થ કયા સાચ આ તમે બહુ લાંબી સ્ટોરી છે બહુ ટૂંકમાં તમને વાત કરી ત્રણ અર્થ મોડે થયા ને બાળક ને ત્રણે માં કોઈ અર્થ સાચો તો સાચો અર્થ શું છે એટલે હું જ્યાં સુધી બાળક આ એટલે હું નહીં કહે નહીં માને નહીં સમજે આજે બહુ સરસ આવ્યું મનુતે એટલે જાણે છે તે એટલે પશ્યતી જુએ છે

બહુ સરળ છે બહુ સ્પષ્ટ છે પંચાપી ઇન્દ્રિય અન્ય પાંચ ઇન્દ્રિયો જુદા છે મન અન્ય મન પણ જુદો છે સકલ વિભાવ અપી સર્વે વિભાવ ભાવો ત્રણ બોલાવ્યા જીવાના કર્મના જનિતા કર્મો વડે જનિત ભાવો છે ચાર બોલ છે આમાં છે જીવ જન્ય નથી જીવ ના નથી એમ જીવ જન્ય નથી માટે જીવ ના નથી જન્ય છે માટે કર્મ ના ભાવ છે ભાવાર્થ

એક પ્રશ્ન પૂછું પાંચ પ્રશ્ન પૂછું છું જવાબ આપજો પૂછું જવાબ આપવાનું પેલા પ્રશ્નો સાંભળો પ્રક્ષાલ પૂજા કેમ કરાય જાત્રા કેમ કરાય ભક્તિ કેમ કરાય અને સ્વાધ્યાય કેમ કરાય જવાબમાં બે વિકલ્પો ક્રિયા માત્ર થી કરાય કે મનથી કરાય बोलो 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 झड़प दे बोलो हाँ प्रक्षाल मन थी कराए पूजा मन थी कराए भक्ति मन थी कराए जात्रा मन थी कराए स्वाध्याय मन थी कराए बराबर अहिया ना पाड़े क्यों साहब बात समझ में आ रही हाँ ख्याल में आयो तुमने बात समझाई अरे मन संकल्प विकल्पों नो खान से

તો તમને કહી ન શકું મારા મગજમાં તો ગઈકાલનો આખો પ્રવચન બહુ ફરે છે એમ નહી વિષય ભોગો ના ભાવ એ જીવના અશુદ્ધ ઉપાદાન છે જીવને લીધે કર્મો બંધાતા નથી વિષય ભોગો ને લીધે કર્મો બંધાતા નથી એની મેળે બંધાય છે અને સમાધિના કાળે કર્મો છૂટે પણ સમાધિના કાળે છૂટેલ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન જીવનું ગજબ નો ન્યાય આવેલો ગઈકાલ નો પ્રવચન ત્રેસઠ મી ગાથા જે ખોલ્યા છે ગઈકાલે અદભુત આજે તો થોડીક પૂછડી બાકી હતી એ વાત પૂરી કરી આજે કરીને બોલે ને પચાસ થી પંચાવન ઈ ઓલી વાત હતી એમાં સ્વાનુભવ ગર્ભિત યુક્તિની વાત જે ઓગણચાળીસ ની ગાથા પછી ચાલીસ ગાથા થી જે વિષય આવ્યો છે સ્વાનુભૂતિ સ્વાનુભવ ગર્ભિત યુક્તિ તો યાદ આવે છે કે તમને સ્ક્રીનશોટ મોકલ્યા તમે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ અરે જ્ઞાનીઓની અનુભૂતિ માં એ છે જ નહીં સ્વાનુભૂતિ સ્વરૂપ જ સ્વાનુભવ ગર્ભિત યુક્તિ માં છે બહુ સરસ વાત છે આપ જો શુદ્ધાત્મ તત્વ કી અનુભૂતિ ભિન્ન ગુરુદેવશ્રી શું બોલ્યા એમાં શુદ્ધાત્મ તત્વ થી ભિન્ન એમ ન કીધું શુદ્ધાત્મ તત્વની અનુભૂતિ આત્માની અનુભૂતિ ભિન્ન એટલે વસ્તુ સ્વરૂપ ની પ્રાપ્તિથી ભિન્ન આત્માથી જુદો આત્માથી જુદો આત્માથી જુદો એમ નહી આત્માની અનુભૂતિથી જુદો

આ પાગલ નથી અવક્ષ ભક્ષણ ભરેલું હોય અને શું કે આત્મા તો અશરીરી છે આ ક્રિયાકાંડ શેનું ચાલે છે પછી મોડામાં પાન ફાકી ખાય અને કહે કે આત્મા તો નિર્વ્યસની જ છે પાંચ પાપોમાં ખરડાયેલો હોય અને કહે આત્મા તો નિષ્પાપ છે આ તારો નિશ્ચયાભાસ છે શુદ્ધાત્માનુભૂતિ શુદ્ધાત્માનુભૂતિ જુદા છે તથા હવે ચોથો બોલ વીતરાગ પરમાનંદ સુખરૂપ અમૃતસે પરામો જો વળી પાછો પેલા અધ્યાત્મ ને મૂકે પછી ઓલી વાત કરે जो समस्त चतुर्गति के महान दुखदाई दुख जो दुखदाई दुख, दुख तो संताप शब्द आई वो दुखदाई दुख वे सब जीव पदार्थ से भिन्न हैं चारे बोला गया ये सभी अशुद्ध निश्चय कर हवे थोड़ो आगम करणन योग ये सभी अशुद्ध निश्चय से आत्मज्ञान के अभाव से वाह मैंने एक बीजो शीर्षक आज प्रवचन मगज में हो तो अपने को आप भूल के हैरान हो गया मैंने आज बहुत मगज में हो तो आत्मज्ञान के अभाव से उपार्जन किए हुए कर्मों से जीव के उत्पन्न हुए इसलिए ये सब अपने नहीं हैं कर्म जनित हैं बोलो इंद्रिय मन एम विषयों चार गति बदा कर्म जनित पर है तो यहाँ पर परमा हम पर परमात्म द्रव्य से विपरीत जो पांचों इंद्रियों को आदि लेकर ले चार बोल सब विकल्प जाल है वे तो त्याग नहीं योग्य है जो त्याज त्यागने योग्य है हे उससे विपरीत पांचों इंद्रियों के विषयों की अभिलाषा को आदि लेकर सब विकल्प जालों से रहित अपना शुद्धात्म तत्व वही परम समाधि के समय साक्षात उपादेय है क्योंकि तू कहवा माटे उपादेय एम नहीं? साक्षात साक्षात इटले रियलाइज़ वक़्ते हैं पेस, फील करो ते कारे, बिल्कुल आ शुद्ध एवं भूत नहीं नई बात से, कहीं नई नई बात? बिल्कुल शुद्ध विशुद्ध सुविशुद्ध शुद्ध विशुद्ध सुविशुद्ध एवं भूत नहीं निवाच ती काले पन नंबर जो एक सौ नीचे जो नीचे साक्षात उपादेय है जो यु साक्षात एटले अनुभव मा आयो पेलो धारणा मा हतो के आ उपादेय छे अने आ આ તો સાક્ષાત અનુભવના કાળમાં સાક્ષાત ઉપાદે થયો સમ્યક કાળમાં જ્ઞાન અને અનુભવમાં ઉપાધે થાય સાક્ષાત એટલે છે થઈ સાક્ષાત એટલે છે એવો ઉપાદેય થઈ ગયો જો ભાષા જો સાક્ષાત એટલે છે એવો ઉપાદેય થઈ ગયો સમયસર માં આવી છે ને સાક્ષાત અકર્તા ચેલા બેન સાક્ષાત અકર્તા જોરદાર વિષય આવે છે કેટલી ટીકા ગંભીર છે પ્રવૃત્તિના પ્રેમીઓને આ વાત કઠન પડે બોલો આ ક્રિયાકાંડ કોઈ ક્રિયા જળ થઈ રહ્યા એમાં જે માનનારા હોય ને પ્રવૃત્તિના પ્રેમીઓને આ વાત કઠન પડે નાટક ચટક વાળાને ક્યાંથી આ વાત મગજમાં બેસે ક્યાંથી હાય 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 આ પ્રવૃત્તિમાં ફલાણો કરો ઢીખણું કરો સાચું કિનેન્દ્ર ભગવાન ની પદ્માસન ની મુદ્રાનો રહસ્ય આપણને સમજાણું જ નથી શું કીધું ફરીથી બોલું છું ભગવંતો નો પદ્માસન નો મહિમા આપણને સમજાણું જ નથી કેતનભાઈ હજી સમજાણું જ નથી અહીંથી બહાર પડે એટલે એક જ વાત આ કરો ઓલું કરો આમ કરો થેલું કરો ફલાનું કરો ઢીકણું કરો 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 સોગાણી સાહેબ કહે છે મરો કરો કરો અને મરો એટલે આમાં કહે છે ગુરુદેશ પ્રવૃત્તિના પ્રેમીઓને આ વાત કઠન પડે સમજાણું કાય જો આમ કરો આમ કરો આમ કરો મેં ન કર્યો અમે આમ કરીએ છીએ અમે જ કરીએ છીએ અમારાથી જ થાય તમે નિવૃત્તિ નિવૃત્તિ ની વાતો કરો છો પણ આમાં આવા આવા મોટા મકાન કરીને આહા રહીએ છીએ સોનગઢ ના ગુરુસિંહ જો એક વાત કહું થોડીક ગુડ વાત છે મુનિરાજો જંગલમાં મંગલ કરે અને તું તો જંગલમાંય મુંબલી ઉભું કર્યું કઈક સમજાય તો સમજો ખાલી જગ્યા અમારે ત્યાં ફ્રીજે છે અને ટીવી છે અને સોફા સેટે છે ભાઈ સાધના નામે નવી સુવિધાઓ વસાવીને સુવિધા ભોગી બન્યો માર્ગ સુવિધાઓનો નથી માર્ગ સાધન કહું છું સમજાય તો સમજો બહુ માર્મિક વાત છે કરે અને વાળી થતું નથી પરમાગમ મંદિર અંગે અરે ભાઈ જન્મક્ષણ એકસો ને બે નંબર ની ગાથા પ્રવચન સાર યાદ કરે સાક્ષાત કીધું ને એટલે કે અનુભવના કાળમાં પરમ શાંતિની સમાધિમાં દ્રષ્ટિમાં આવ્યો તે કાળે તેને હા 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 શાંતિ રાગમાં અશાંતિ અને દુઃખ હતું એ નિર્વિકલ્પ સુખ ની સમાધિ નિર્વિકલ્પ આનંદ ની સમાધિ ને કાળે ભગવાન નિર્વિકલ્પ પૂર્ણ સ્વરૂપ તે ઉપાદે થયો એનો આશ્રય કર્યો અને એની સન્મુખ થયો ત્યારે તેને ઉપાદેય થયો આ તાત્પર્ય જાણવું જોઈએ સમગ્ર ભાવ આજની ગાથાના આપણે આવરવાની કોશિશ કરી છે ગઈકાલના પણ વ્યાખ્યાનના મુખ્ય બિંદુઓ બે ત્રણ બાબતોની ની નોંધ લઈને આપણે ચર્ચા આજે લીધી અને આ બહુ અદ્ભુત કાવ્ય છડાળાની

ચૌથી પંક્તિ માં હવે અવસર ચુકાતો ભવ ભવ પછતાય વિચાર ઓમ નમઃ સિદ્ધિ